સાયકાટ્રિસ્ટના અભિપ્રાય પ્રમાણે અમેરિકામાં હમણાં એક સાયકેટ્રિસ્ટની એક નેશનલ કોન્ફરન્સમાં લાઇક મોર ધેન અબાઉટ થાઉઝન્ડ ઓફ ધેમ એ લોકોએ જે વ્હાઇટ પેપર છેલ્લે રજૂ કર્યું એમાં કન્ક્લુઝનમાં લખ્યું કે માણસની જાગ્રત અવસ્થામાં સિત્તેર સમય એનો પૈસા સંબંધો અને અહમ ત્રણનો જ સંગ્રહ છે એ નથી કરવાનું એવું નથી કહેતો તમારા વ્યવહાર તમારી વ્યવસ્થા માટે એનો સંગ કરવો પડશે પણ વધુ પડતો ન થઈ જાય અને અયોગ્ય રીતે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો ધ લાઇન ઓફ ડિમાર્કેશન ઇઝ વેરી થિન ટેક કેર દેટ યુ ડોન્ટ ક્રોસ એલઓસી કારણ કે એલઓસી ક્રોસ કરો એટલે સામેથી બુલેટ આવવાની જ છે એટલે એલઓસી ક્રોસ ન થઈ જાય તમારા ધનના વિચારોમાં સંબંધોના વિચારોમાં અને તમારા અહમના વિચારોમાં એ ખાસ ધ્યાન રાખજો એ જે લાઈન ઓળંગી ગયા એટલે એને કુસંગ કહેવાય એ અંદર રહ્યા એટલે એને સંગ કહેવાય તો તમને જીવનમાં ઉમંગ રહેશે તુલસીદાસજીએ રામાયણમાં વર્ષો પહેલા લખ્યું પરધન પથ્થર માનીએ હવે એક સરસ વિચાર એમને આપ્યો આ સદ વિચારનો આપણે સંગ કરવાનો છે તો જીવનમાં ઉમંગ રહેશે કે પર ધન પથ્થર માન્ય જે ધન આપણું નથી એ આપણી માટે પથ્થર સમાન છે થૂકવાનું પણ એની સામે હા તો કે સાત બારમાં આપણું નામે નાખ્યા હોય ક્યાંક એટલે તો કે ધંધા કરવાના જ પૃથ્વી ઉપર રાત્રે બાર વાગે તમે રોડ ઉપર જોજો કૂતરાઓ બધા ભેગા થશે અને અડધો રોટલો કે રોટલી હશે એની માટે ખેંચતાણ થશે રાત્રે બાર વાગે રોડ ઉપર અડધા રોટલા માટે બે કૂતરા ખેંચતાન કરે અને બાર કલાક પછી બપોરે બાર વાગે થ્રી પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બે જણા અડધા એકર માટે કરે બાકી વૃત્તિ તો સરખી એ વૃત્તિ સરખી અને એ પણ યાદ રાખજો કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ ઇફ નોટ ટુ ડે ઇફ નોટ ટુમોરો ડે આફ્ટર ટુમોરો ઇટ વિલ એપ્લાય અને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ એપ્લાય થશે એ સિદ્ધાંત છે પૃથ્વી પર એટલે બહુ જ ધ્યાન રાખીને સંગ કરજો લપસી જવાય ને કુસંગ તરફ ગયા તો પ્રોબ્લેમ આવશે જ પરધન પથ્થર માનીએ આ વિચારનો સંગ કરવાનો છે ઉમંગ માટે આ વિચારનો સંગ ને સદવિચારનો સંગ તો જીવનમાં એક મોટો ઉમંગ છે ઇફ યુ કેન હોલ્ડ યોર હેડ હાય કે મેં કોઈનું ખોટું લીધું નથી મેં આ નીતિ કરી નથી તો એ સંઘ કરીએ તો જીવનમાં ઉમંગ રહેશે અને એ સંઘથી ગૌરવભર્યું જીવન રહેશે સરદાર વલ્લભભાઈ પટેલે યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જ્યારે અંતર્ધાન થયા એટલે કે જ્યારે સ્વર્ગવાસ થયા ત્યારે એમના બેંક એકાઉન્ટમાં ચારસો રૂપિયા હતા યુનિયન હોમ મિનિસ્ટર મિનિસ્ટર ઓફ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા અને અને પ્રાઇમ ડેપ્યુટી એમના બેંક એકાઉન્ટમાં ચારસો ચારસો રૂપિયા રૂપિયા હતા હતા ને એટલે જ સ્ટેચ્યુ બન્યું વધારે ના બહુ વિચાર હું તમને સરસ આપું છું ફક્ત ચારસો રૂપિયા હતા ને એટલે બાવીસો કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું વધારે હોત ને પાછળ બીજા બે ત્રણ હોત ને તો પાછું પેલું ના બને વાળા હોય એવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા તો સરદાર વલ્લભભાઈ પટેલે પણ ધન પદ પ્રતિષ્ઠા અહમ એનો સંઘ હતો યુનિયન હોમ મિનિસ્ટર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ એમને એલઓસી ક્રોસ ના કરી એટલે જીવનનો ઉમંગ અકબંધ રહ્યો એલઓસી ક્રોસ નહીં કરવાની